રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. તો રૂપાલાની ટિકિટ રદ કરી ઘરે બેસાડવા માટે ક્ષત્રિય સમાજ ઘરની બહાર આવ્યો છે. તો ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો રોડ પર ઉતરી તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય 9 એપ્રિલના રોજ ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી, જેમાં તેમણે આજ રોજ ભાજપના કાર્યાલય પર આત્મવિલોપનની તૈયારીની સાથે કેસરિયા ઝંડા લઈને કમલમ ખાતે પહોંચવાની વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિયોને કમલમ પહોંચવામાં સરકાર કે પ્રશાસન રોકાવટ બનશે તો મારા દ્વારા આત્મવિલોપન કરવામાં આવશે. અમે અમારી રજૂઆત કરવા આવી રહ્યા છે અને અમારી માંગ છે કે તેના ઉપર નિર્ણય કમલમમાં થવાનો છે અને જો રોકાવટ બનશે તો સમાજ માટે શહીદ થવા હું તૈયાર છું. અમે અમારી રજૂઆત સાંભળી અને અમને ન્યાય મળે તેવી માંગ સાથે કમલમ પહોંચી રહ્યો છું અને તમે પણ પહોંચો તેવી વાત કરી હતી. હું પહોંચી રહ્યો છું કમલમ. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ગાંધીનગર અને કેસરિયા ઝંડા સાથે પહોંચી રહ્યો છું. આપ સૌ પણ ઉપસ્થિતિ દર્જ કરો. આત્મવિલોપન શા માટે? જો મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં સરકાર કે પ્રશાસન રોકાવટરૂપ બનશે તો રાજ શેખાવત આત્મવિલોપન કરશે. સાંભળ્યું સરકારનું પ્રશાસન, અમે અમારી રજૂઆત કરવા આવી રહ્યા છીએ કમલમ, જ્યાંથી આખા ગુજરાતના નિર્ણયો લેવામાં આવે છે. આખું ગુજરાત ભાજપાનો જે પ્રદેશ છે એ તમામે તમામ નું સંચાલન અહીંયાથી થાય છે અને જે અમારી માંગ છે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવાની, એ માંગનું પણ નિર્ણય કમલમથી જ થવાનું છે. એટલે આપણે સૌએ મોટી સંખ્યામાં પધારી જવાનું છે. રૂકાવટ બને તો આત્મવિલોપનની ફૂલ તૈયારી છે મારી. સમાજ માટે શહીદ થવું પડે તો તૈયાર છું, પણ તમે પણ ધ્યાન રાખજો ભાજપા સરકાર, જો તમારા કારણે આ રાજ શેખાવતને શહીદ થવાનો વારો આવ્યો તો સત્તા જિંદગીભર તમે ભીડ્યો, તમને ક્ષત્રિય સમાજ માફ નહીં કરે. એટલે કાલે મને કે મારા ક્ષત્રિય સમાજને રોકવાનો પ્રયાસ ના કરતા કમલમ સુધી પહોંચવા દેજો અને અમારી રજૂઆત સાંભળી અને અમને ન્યાય તુરંત આપો એવી અમારી આપને રજૂઆત છે.